सुप्रभातम विद्यार्थी मित्रों मित्रों हूँ छु डॉक्टर महेश दाफड़ा। मित्रों आज 353मो आ व्याकरण एपिसोड तमारी समक्ष हूँ प्रस्तुत करवा जई रह्यो छु त्यारे खरेखर हूँ खूब ज आनंदनी लागणी अनुभवी रह्यो छु। मित्रों 353 आ व्याकरण एपिसोड आप सबने गमशे एवी हूँ अपेक्षा राखू छु। मित्रों फरी एक वार एज्युकेशन टच नामनी आपणी आ यूट्यूब चेनलमां आप सौનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં એકથી અત્યાર સુધીના કોઈ પણ વ્યાકરણ એપિસોડ આપ ગમે ત્યારે આપની અનુકૂળતાએ આપ જોઈ શકશો, આપ નિહાળી શકશો। મિત્રો એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના વિડીયોઝ જો તમને પસંદ આવતા હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરશો। મિત્રો જે કોઈ ભણવા ઈચ્છુક મિત્રો હોય તેઓને આ વ્યાકરણના એપિસોડ શેર કરશો તો મને સવિશેષ આનંદ થશે મિત્રો। અને હા, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે। મિત્રો આજનો આ વ્યાકરણ એપિસોડ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપને શેર કરું છું અને આજનો સુવિચાર કંઈક મિત્રો આવો છે કે मिट्टी से बने शरीर को अब गुरूर सा गुरूर सा हो चला है कि कपड़ों पर लगी मिट्टी उसका रुतबा कम करती है, मिट्टी से बने शरीर को अब गुरूर सा हो चला है कि कपड़ों पर लगी मिट्टी उसका रुतबा कम करती है। मित्रों खरेखर जे शरीर छे आपणे माटीनुं बनेलो छे पण अत्यारे कपड़ा पर जे माटी स्पर्श करे छे एनुं पण आपणने मुश्केली थती होय छे, ए पण आपणने गमतुं होतुं नथी। एटले मित्रों आ माटीनुं शरीर छे एक दिवस चोक्कस माटीमां ज भळ जशे, તેમ છતાં કપડાં ઉપર પડેલી માટી એ આપણને સહેજે પસંદ નથી હોતી। આવો એક જિંદગીનો વાસ્તવિક અને વિરોધાભાસ રજૂ કરતો આજનો સુવિચાર મિત્રો આપ સૌને ગમશે। મિત્રો આ સુવિચાર પછી આપણે જે ભણી રહ્યા છીએ એ મિત્રો ભણી રહ્યા છીએ ફંક્શન વર્ડ એટલે મિત્રો એવા પદ કે જે પદ વિશે આપણે જો સ્પષ્ટ ન હોઈએ, એના ઉપયોગ વિશે આપણે જો ક્લિયર ન હોઈએ તો ચોક્કસપણે ભૂલ થવાની સંભાવના પ્રબળ બનતી જતી હોય છે। પછી વ્યાકરણમાં હોય કોઈ પણ વાક્યમાં આમ લેખનની અંદર પણ જે ફંક્શન વર્ડ છે એના વિશે આપણે સ્પષ્ટ ન હોઈએ, એના ઉપયોગ વિશે આપણે સ્પષ્ટ ન હોઈએ તો ભૂલ થવાની સંભાવનાઓ બળવત્તર બનતી જતી હોય છે। એટલે મિત્રો દરેક ફંક્શન વર્ડ નો સ્પષ્ટ ઉપયોગ આપણે સમજી લેવો જોઈએ અને એકનું એક વાક્ય સતત સાંભળવાથી, એકનો એક વિડીયો સતત જોવાથી આ વાક્ય અને જે તે ફંક્શન વર્ડનો ઉપયોગ તમને ચોક્કસપણે આવડી જશે એવી મને અપેક્ષા છે। મિત્રો અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ 17મું ફંક્શન વર્ડ છે અને એ મિત્રો છે હાઉ એવર। આપણે મિત્રો હાઉ એવર વિશે ભણીએ છીએ, હાઉ એવરનો અર્થ જે છે એ છે પરંતુ જોકે તેમ છતાં હાઉ એવરનો અર્થ છે પરંતુ અથવા તો જોકે તેમ છતાં। મિત્રો હાઉ એવરનો અર્થ બરાબર યાદ રાખી લઈએ, હું દરેક વખતે અર્થ એટલા માટે લખું છું કે સતત મારા શબ્દો તમારા કાન સુધી અને કાનથી તમારા હૃદય સુધી, હૃદયથી મન સુધી સતત આ શબ્દો એ પડઘાયા કરશે તો ચોક્કસ હાઉ એવર કોઈને અડધી રાત્રે પણ પૂછવામાં આવશે તો પણ એનો અર્થ પરંતુ જોકે તેમ છતાં એ એમના મુખમાંથી એ શબ્દ બહાર આવી જશે।
મિત્રો, આપણે ગઈકાલે પણ થોડા ઉદાહરણો લીધા હતા, આજે પણ ઉદાહરણ લઈ અને આપણે હાઉ એવર ને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે, હી વોઝ ઇલ, હાઉ એવર he went to office. બહુ સરસ મજાનું મિત્રો આ વાક્ય છે. He was ill, however, he went to office. તે બીમાર હતો. હી વોઝ ઇલ, તે બીમાર હતો, જોકે તેમ છતાં. હી વોઝ ઇલ, તેમ છતાં, જોકે તેમ છતાં, હી વેન્ટ ટુ ઓફિસ, તે ઓફિસે ગયો હતો. તે બીમાર હતો, તેમ છતાં તે ઓફિસે ગયો હતો. હી વોઝ ઇલ, હાઉ એવર હી વેન્ટ ટુ ઓફિસ. મિત્રો, બીજું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એ પણ કહી શકીએ. He is 60 years old. 60 year old. However, he looks young. He is 60 years old, however, he looks young. તે 60 વર્ષના છે, છતાં યુવાન લાગે છે, જોકે તેમ છતાં યુવાન લાગે છે. મિત્રો, થોડું ભણીએ પણ સારું ભણીએ, વ્યવસ્થિત ભણીએ, પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે જો કર મારીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીને અભ્યાસમાં રહીએ, એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.